जय हिंद विद्यार्थी मित्रों, लास्ट लेक्चर की अंदर छापे नव टॉपिक लेके नव चैप्टर छापे शुरुआत करी छे प्राणी सृष्टि। જેને શું કહેવાય છે તો કે એનિમલ કિંગડમ તરીકે ઓળખવામાં આવે છે। તો કે આ પ્રાણી સૃષ્ટિની અંદર આપણે સામો અભ્યાસ કરવાનો છે। તો કે પ્રાણી સૃષ્ટિની અંદર છે આપણે જુદા જુદા સમુદાયનો અભ્યાસ કરવાનો છે, બરાબર। જેમ આપણે આગળના પહેલા ચેપ્ટરની અંદર જોયું કે કેવી રીતે આપણે અલગીકરણ કરીએ છીએ, વર્ગીકરણ કરીએ છીએ કે એના સજીવોના લક્ષણોના આધારે, કે સજીવોના જાતિઓના આધારે, કે સજીવોના કુળના આધારે અને એના પુત્ર એના લક્ષણોના આધારે આપણે વર્ગીકરણ કર્યા છે। લાસ્ટ ક્લાસમાં આપણે કાલે જોયું ઇન્ટ્રોડક્શન, તો એની અંદર છે આપણે જોયું કે સજીવો તો બહુકોષીય છે, બરાબર। અમુક એક કોષીય સજીવો પણ છે તો એમને અલગ ભૂમિકા છે, બહુકોષીય સજીવો છે એમને લગતા લક્ષણો છે એની અલગ ભૂમિકા છે। ત્યારબાદ આપણે જોયું કે કયા કયા સજીવોની શું ખાસિયત છે, એમ બધાને એક જ વર્ગની અંદર સમુદાયની અંદર છે એ સમાવેશ કરો છે। પછી ત્યારબાદ આપણે કાલે જોયું કે એના આધાર સ્તંભો શું છે, કે આપણે શાના આધારે વર્ગીકરણ આપ્યું, કે આપણે આખું મોટું ક્લાસિફિકેશન કર્યું કે આપણા જૈવ વિવિધતા તો આપણને ખ્યાલ છે પૃથ્વી ઉપર કે લાખોની સંખ્યામાં છે, 1.8 જેટલી જૈવ વિવિધતા છે જેનું વર્ગીકરણ છે વનસ્પતિઓ પ્રાણીઓ બધાનું વર્ગીકરણ હજુ વૈજ્ઞાનિકો દ્વારા સંપૂર્ણપણે કરાઈ શક્યું નથી। હજુ ઘણા એવી વનસ્પતિઓ છે, ઘણા જેવા જીવો છે જેના આપણે લક્ષણો અભ્યાસ કરવાનો બાકી છે અથવા તેનું નામકરણ કરવાનું પણ બાકી છે, બરાબર। તો ત્યારબાદ ધીમે ધીમે આપણે અલગ અલગ વર્ગની અંદર છે જેની અંદર સામ્યતા જોવા મળે એ વર્ગની અંદર એ સમુદાય એ સજીવને જે આપણે એડ કરીએ છીએ। ઓકે, અહીંયા આપણે પ્રાણી સૃષ્ટિ ભણીએ છીએ તો આપણે જોયું તો કાલે કે આયોજનના સ્તરો, તો આપણે જુદા જુદા ચાર સ્તરો ભણ્યા હતા કે કોષીય આયોજન જોવા મળે છે, પેશીય આયોજન જોવા મળે છે, અંગતંત્ર અંગસ્તરીય આયોજન જોવા મળે છે। તો અંગસ્તરીય આયોજન છે એમાં ઘણા સજીવોની અંદર જટિલતા જોવા મળે, ઘણા સજીવોની અંદર છે અલ્પ વિકસિત હોય છે, તેની અંદર આપણે બે પ્રકારના પાચન તંત્ર અને પરિવહન તંત્ર વિશે વાત કરી હતી। તો કે પાચન તંત્ર હતું એની અંદર શું કે ઘણા સજીવો એવા હોય છે કે પાચન તંત્રનો વિકાસ થવાની હજુ શરૂઆત થઈ હોય છે, પાચન તંત્રનો શું થયું હોય છે વિકાસ થવાની શરૂઆત થઈ હોય છે, એટલે કે અપૂર્ણ પાચન તંત્ર જોવા મળે છે। ઘણા સજીવો એવા છે કે જેની અંદર સંપૂર્ણ પાચન તંત્ર જોવા મળે, એટલે કે મુખથી મળદ્વાર સુધી સંપૂર્ણ પાચન તંત્ર જોવા મળે। ત્યારબાદ આપણે સંમિતિનો અભ્યાસ કર્યો અને દેહ કોષ્ઠનો અભ્યાસ કર્યો। આજે આપણે આગળ આપણો ટોપિક ચલાવીએ તો કે દેહ કોષ્ઠ, સજીવોની અંદર દેહ કોષ્ઠ જે આયોજન છે એ કેવા જોવા મળે છે, બરાબર। તો કે આ દેહ કોષ્ઠ આયોજન જે છે એ ત્રણ ભાગમાં વિભાજિત હોય છે, કે આ સજીવોની અંદર છે કે દેહ કોષ્ઠ આયોજન છે એ ત્રણ ભાગમાં વિભાજિત હોય છે। તો કે કયા ત્રણ પ્રકારની અંદર પડવામાં પડે છે, તો કે દેહ કોષ્ઠી સજીવો, તો કે દેહ કોષ્ઠ, અદેહ કોષ્ઠ અને કૂટદેહ કોષ્ઠી એમ ત્રણ ભાગની અંદર વિભાજિત કર્યા છે। તો આ શાના આધારે કર્યા છે, શાના આધારે, તો કે પાચન નળી અને પાચન દિવાલ, પાચન નળી અને પાચન દિવાલ વચ્ચેનો રહેલો જે અવકાશ છે શાના આધારે આપણે વર્ગીકરણ કર્યું છે, તો કે પાચન નળી અને પાચન દિવાલ, એની પાચન નળી શું છે, પાચન દિવાલ શું છે, એના અવકાશના આધારે, શાના આધારે, તો કે એના અવકાશના આધારે છે આપણે દેહ કોષ્ઠી, અદેહ કોષ્ઠી અને કૂટ દેહ કોષ્ઠીમાં વર્ગીકરણ છે એ કર્યું છે। તો આવી રીતે છે એ ધ્યાન રાખવાનું છે। હવે આપણે જોઈએ ત્રણેયની વ્યાખ્યા શું થાય છે અને એની અંદર કયા ઉદાહરણો સમાવેશ થાય છે। પહેલો જ મુદ્દો આપણે શું કીધું હતું કે જ્યારે સમુદાય આપણે લખીશું ત્યારે શું લખીશું, એ સમુદાયની વિશેષતા શું છે, એની ખાસિયત શું છે। બીજો મુદ્દો એ લખશું કોષીય આયોજન, ત્રીજો મુદ્દો આપણે શું લખીશું, તો કે સંમિતિ શું છે, અને ત્યારબાદનો જે સૌથી મહત્વનો મુદ્દાની વાત હોય તો કે દેહ કોષ્ઠનું આયોજન શું છે, બરાબર। તો એમાં ત્રણેયની જુદી જુદી આકૃતિ છે એ દર્શાવવાની છે,
કે દેહ કોષ કે આયોજન છે તો આપણે કાલે ગર્ભસ્તર વિશે વાત કરી વી ગર્ભસ્તરીય અને ત્રી ગર્ભસ્તરીય તો કે દ્વિ ગર્ભસ્તરીય અને ત્રી ગર્ભસ્તરીય કોને કહેવાતા હતા તો આપણે કાલે જોયું કે જે દ્વિ ગર્ભસ્તરીય હતા એની અંદર શું જોવા મળતું હતું તો કે અંતઃસ્તર અને બાહ્ય સ્તર જે છે એની વચ્ચે મધ્ય શ્લેષ્મ સ્તર જોવા મળતું હતું શું જોવા મળતું હતું મધ્ય શ્લેષ્મ સ્તર જોવા મળતું હતું ઓકે ઈ મધ્ય શ્લેષ્મ સ્તર છે એ ત્રી ગર્ભસ્તરની અંદર શું જોવા મળે છે મધ્ય ગર્ભસ્તર તરીકે જોવા મળતું હતું તો અહીંયા આપણે દોરીએ જે આકૃતિ દોરીએ છીએ એ પ્રશ્ન આવો જે પ્રશ્ન જે છે એ આપણને બે માર્ક્સની અંદર જે આકૃતિ સ છે એ પૂછાઈ શકે છે કે કૂટદેહ કોષ્ટી કોને કહેવાય અદેહ કોષ્ટી કોને કહેવાય ઉદાહરણ આપી સમજાવો ખાસ વિદ્યાર્થી મિત્રો અત્યારના જે બેઝિક જે વર્ડ જે છે કે અસંમિતિ અરીય સંમિતિ દ્વિપાર્શ્વ સંમિતિ કોષીય આયોજન એ બધું સમજવું ખૂબ જ જરૂરી છે શા માટે કારણ કે આગળ જે તે સમુદાય આપણે લખીશું ત્યારે છે ફક્ત એનું વર્ણન જ આવશે બરાબર તો એ બધું સમજવું ખૂબ જ મહત્વનું બની રહેશે આપણા માટે હવે આપણે આકૃતિ પહેલી આકૃતિ છે દેહ કોષ્ટ આયોજન કે દેહ કોષ્ટી આયોજનની અંદર છે મધ્ય સ્તર સોરી બાહ્ય સ્તર અને અંતઃસ્તર એમની વચ્ચે છે એ મધ્ય સ્તર આવેલું હોય છે જે મધ્ય સ્તર જે છે એ દેહ કોષ્ટ હાજર જોવા મળે છે આ છે બાહ્ય સ્તર આની અંદર જે છે આ જે આપણી આ જે કે પાચન નળી પાચન ગુહા અંદરની જે છે બરાબર પાચન ગુહા એની ફરતે છે એ આપણે છે અંતઃસ્તર આવેલું હશે આ છે મધ્યસ્તર અને આ જે ભાગનો જે છે એ અંતઃસ્તર તો આની વ્યાખ્યા શું થશે એ જુઓ તમે દેહ કોષ્ટ એટલે કે બાહ્યસ્તર અને અંતઃસ્તર વચ્ચે મધ્ય ગર્ભસ્તર આવેલું હોય છે આ મધ્ય ગર્ભસ્તર જે છે આ મધ્ય ગર્ભસ્તર જે છે એ અવકાશ ધરાવે છે શું ધરાવે છે અવકાશ ધરાવે છે જેટલા માટે એને કહેવાય છે દેહ કોષ્ટી આયોજન જે નુપુરકથી લઈને કે જે નુપુરક સમુદાયથી લઈને મેરુદંડી સજીવ સુધી છે એ જોવા મળે છે કે એ નિપુરકથી છે કે મેરુદંડી સમુદાયના સજીવો જેટલા પણ છે સંધિપાદ છે સ્થૂળત્વચી છે મત્સ્ય છે બધાની અંદર છે એ જોવા મળે છે તો આ શું છે આ આપણી પાચન નળી છે બહારની છે પાચન દિવાલ છે તો આપણે સાના આધારે પ્રકાર પાડી રહ્યા છીએ તો કે પાચન નળી એટલે કે આપણું જે પાચન નળી એટલે શું પહેલાં તો એ સવાલ એ ક્લિયર કરવો જોઈએ તો કે પાચન નળી કોને કહેવાય કે મુખથી મળદ્વાર સુધીનું વચ્ચે રહેલું અવકાશ વચ્ચે રહેલું જે પોલાણ છે એ શું કહેવાય છે પાચન નળી તરીકે આપણે ઓળખીએ છીએ બરાબર તો એ પાચન નળીનો અવકાશ અને પાચન દિવાલ આપણે પાચનની દિવાલ જે છે એમની વચ્ચે મધ્ય ગર્ભસ્તર જે આવેલું છે જ્યાં અવકાશ આવેલો છે એને કહેવાય છે દેહ કોષ્ટ આયોજન અદેહ કોષ્ટ આયોજન એટલે કે આજે આપણે બાહ્ય સ્તર અને અંતઃસ્તરની વચ્ચે છે આ મધ્ય સ્તર જે છે એમાં અવકાશ આવેલો હશે નહીં મધ્ય સ્તર આવેલું હશે ખાસ યાદ રાખજો મધ્ય ગર્ભસ્તર તો જોવા મળશે જ પરંતુ અહીંયા મધ્ય ગર્ભ આ જે મધ્ય સ્તર જે છે અહીંયા આપણને શું જોવા મળે છે અવકાશ જોવા મળે છે શું બે શબ્દ વાપર્યો છે અવકાશ ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ આપણે હવે સમજીએ અદેહ કોષ્ટી તો આ વચ્ચેની શું છે વચ્ચેની છે આપણે પાચન ગુહા પાચન નળી તો એમની વચ્ચે જે છે કે આ વચ્ચે પણ આવે કે બાહ્ય સ્તર અંતઃસ્તર
એમની વચ્ચે શું આવેલું હોય તો કે મધ્ય ગર્ભસ્તર આવેલું હોય ઈ મધ્ય ગર્ભસ્તરમાં અવકાશ ગેરહાજર અવકાશ જે છે એ શું હોય છે ગેરહાજર હોય છે કેવો હોય છે ગેરહાજર હોય છે બાહ્ય સ્તર અને અંતસ્તર વચ્ચે કયું સ્તર આવેલું હોય તો કે મધ્ય ગર્ભસ્તર આવેલું ત્યાં અવકાશ ગેરહાજર જોવા મળે શું જોવા મળે ગેરહાજર જોવા મળે તો આ સજીવો જે છે એવા સજીવો ક્યાં જોવા મળે છે તો આપણને સૂત્રકૃમિ સમુદાય સૂત્રકૃમિ સમુદાયની અંદર જે છે આપણને એવા સજીવો છે એ જોવા મળે હવે પછી કૂટ દેહ કોષ પહેલા તો આપણે એનો અર્થ જ સમજીએ કૂટ એટલે ખોટું કૂટનો અર્થ શું થાય ખોટું થાય બરાબર તો કે આ સજીવોની અંદર શું જોવા મળે છે બાહ્ય સ્તર ખાલી નામ કોષો દોરતી નથી બાહ્ય સ્તર એની વચ્ચે શું આવેલું હોય છે તો કે આ પાચન કુહા એની ફરતે શું આવેલું હોય છે તો કે અહીંયા જે છે એની મધ્ય ગર્ભ સ્તર આવેલું છે ત્યાં અહીંયા ખોટી આવી રીતે છે ખોટી રીતે ખોટી છે એ કોથળીઓની રચના જોવા મળશે શું જોવા મળશે આવી ખોટી કોથળીઓનું પોલાણ જોવા મળશે ખોટો અવકાશ જોવા મળશે હકીકતમાં એ અવકાશ નથી બરાબર તો એવા સજીવોને કૂટદેહ કોષ્ઠ સજીવો કહે છે એટલે કે બાહ્ય સ્તર અને અંતઃસ્તરની વચ્ચે ખોટી કોથળીઓ સ્વરૂપે મધ્ય સ્તરની અંદર છે આપણને અવકાશ જોવા મળે છે પોલાણ જોવા મળે છે જે સજીવોને કહેવાય છે કૂટદેહ કોષ્ઠ સજીવો અને એની અંદર છે પૃથુભૂમિ સજીવ ઉદાહરણ સ્વરૂપે છે કે આવે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સમજવાનું છે 3 માર્ક્સની અંદર છે એ પૂછાઈ શકે છે કે દેહ કોષ્ઠ કોને કહેવાય અદેહ કોષ્ઠ કોને કહેવાય અને કૂટદેહ કોષ્ઠ કોને કહેવાય ત્રણેય આપણે આકૃતિ દ્વારા સમજવાનું છે ત્યારબાદ આપણે આગળ જોઈએ સમખંડતા આમાં જેટલું તમે નામ ઉપરથી સમજવાનો આ ચેપ્ટરની અંદર પ્રયત્ન કરશો એટલું તમને વધારે સમજાશે કારણ કે બધા જ સજીવ સમુદાયના લક્ષણો ઉદાહરણોના નામ ઉપરથી જ સમાવેશ થયેલા હશે બરાબર તો કે સમખંડતા તો કે સમ એટલે સરખું સમનો અર્થ શું થાય તો કે સરખું ખંડતા એટલે જુદા જુદા વિભાગ આપણે કહીએ અથવા તો કે ખંડ કહીએ બરાબર તો કે જે સજીવોને બાહ્ય અને આંતરિક રીતે સમાન ખંડમાં અનુક્રમે આપણે વિભાજિત કરી શકીએ છીએ એવા સજીવોને કહેવાય સમખંડતા એવા સજીવને શું કહેવાય છે સમખંડ સમખંડ જોવા મળે છે એની અંદર અને આ ક્રિયાને સમખંડતા તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે અળસી જે સજીવો બાહ્ય અને આંતરિક રીતે સમાન ખંડોમાં વિભાજિત જોવા મળે આપણને કેવા જોવા મળે છે તો કે સજીવો જે છે બાહ્ય તમે અળસિયું જોવો તો અળસિયું છે એની બાહ્ય રચના છે ઉપર કાપાલ કાપાલ તમને જોવા મળે એની આંતરિક રચના જુઓ ને તો તમને પણ એવી જ જોવા મળે એટલે કે બધા જ એક એક એના જે ખંડો જે છે એ સમાન ખંડની અંદર વિભાજિત હોય છે કેવો હોય છે સમાન ખંડોની વિભાજિત હોય છે તેને કહેવાય છે સમખંડતા આ પ્રક્રિયાને સમખંડતા તરીકે ઓળખવામાં આવે છે જેનું ઉદાહરણ શું છે તો કે અળસિયો કે અળસિયો એક સજીવ એવા છે અળસિયા એ સજીવોના અંદર છે ઘણા એવા સજીવો આવે છે કે જેની અંદર સમખંડતા છે એ જોવા મળે છે તો એનો અર્થ શું સમજવાનો છે બાહ્ય અને આંતરિક રીતે છે પ્રત્યેક ખંડ સમાન ખંડની અંદર વિભાજિત હોય એવા સજીવોને શું કહેવાય છે સમખંડતા તરીકે ઓળખવામાં આવે છે જેનું ઉદાહરણ તમે અળસિયા સ્વરૂપે જે લઈ શકો છો ત્યારબાદ આપણે સમજવાનું છે મેરુદંડી અને અમેરુદંડી આપણે પહેલા ચેપ્ટરની અંદર પણ આવી ગયું હતું શું તો કે મેરુદંડ અને અમેરુદંડી
કે પ્રાણીઓ જે છે એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે સાના આધારે તો કે મેરુદંડ જે છે એના આધારે એને બે ભાગમાં વિભાજિત કરાય છે તો કે મેરુદંડી અને અમેરુદંડી તો કે મેરુદંડી પ્રાણીઓ છે અને અમેરુદંડી પ્રાણીઓ છે એને કેવી રીતે આપણે વિભાજિત કરીએ તો એ પહેલા સમજતા પહેલા આપણે એક પ્રશ્ન સમજી લઈએ વક્ષ અને પૃષ્ઠ આ ચેપ્ટરની અંદર ઘણા બધા એવા સવાલ ઘણા બધા એવા વર્ડ આવશે ઘણા બધા એવા શબ્દો આવશે જે તમને કન્ફ્યુઝન કરે છે બરાબર તો વક્ષ એટલે આગળ પૃષ્ઠ એટલે પાછળ વક્ષ એટલે કયો ભાગ આગળનો ભાગ પૃષ્ઠ એટલે કયો ભાગ પાછળનો ભાગ બરાબર તો કે જે સજીવોમાં ગર્ભ અવસ્થા દરમિયાન મધ્ય ગર્ભસ્તરમાંથી દંડ જેવી રચના ઉત્પન્ન થાય છે એને કહેવાય છે મેરુદંડી પ્રાણીઓ કે જે સજીવોમાં ભ્રૂણ અવસ્થા દરમિયાન મધ્ય ગર્ભસ્તરમાંથી દંડ જેવી રચના ઉત્પન્ન થાય છે જેને કહેવાય છે મેરુદંડી પ્રશ્ન સાવ સામાન્ય તો સાવ બેઝિક ની અંદર યાદ રાખો તો મેરુદંડ એટલે શું તો કે જે સજીવો એટલે કે આપણે આપણે બધા સજીવોની અંદર જ આવે છે પ્રાણી સૃષ્ટિની અંદર આપણો સમાવેશ થાય છે સસ્તન વર્ગમાં જ આપણો સમાવેશ થાય છે તો આપણી અંદર શું મેરુદંડ છે હા કરોડરજ્જુ અહીંયા શું સમજ આવે છે કરોડરજ્જુ એટલે કે આપણું જે કરોડરજ્જુ છે ક્યાં ભાગે આવેલું છે પૃષ્ઠ ભાગે આવેલું છે ક્યાં આવેલું છે પૃષ્ઠ ભાગે આવેલું છે તો આ જે ભ્રૂણ અવસ્થામાં મધ્ય ગર્ભસ્તરમાંથી પૃષ્ઠ ભાગે ક્યાં ભાગે પૃષ્ઠ ભાગે છે દંડ જેવી રચના ઉત્પન્ન થાય તો એને કહેવાય છે મેરુદંડી પ્રાણીઓ બરાબર તો એ બધા જે આની અંદર ઘણા બધા મેરુદંડી પ્રાણીઓ છે એ આવે છે મેરુદંડથી લઈને સસ્તન સમુદાયના બધા જ સજીવોની અંદર મેરુદંડ છે એ પૃષ્ઠ ભાગે જોવા મળે છે હવે અમેરુદંડી એટલે કેવા પ્રાણીઓ કે જે સજીવોમાં મેરુદંડનો વિકાસ થયેલો નથી તો એવા સજીવોને કેવા સજીવો કહેશું આપણે તો કે અમેરુદંડી પ્રાણીઓ કહેશું એવા સજીવોને આપણે કેવા સજીવો કહેશું તો કે અમેરુદંડી પ્રાણીઓ કહેશું હવે એ અમેરુદંડી પ્રાણીઓ આપણે સછિદ્રથી લઈને સૂળ ત્વચી સુધીના બધા જ પ્રાણીઓ જે છે એ અમેરુદંડી છે એટલે કે એની અંદર છે એવા અંગતંત્ર જે કરોડસ્તંભ આપણે કહીએ છીએ જે મેરુદંડ કહીએ છીએ એ વિકાસ થયેલું નથી ખાસ આટલા આપણા બેઝિક શબ્દો અત્યાર સુધીના જે ચાલ્યા છે એ અત્યાર સુધીના આ લેક્ચરની અંદર અને આગળના લેક્ચરની અંદર છે હવે ક્લિયર થશે તો હવે આપણે સમુદાય છે એ અભ્યાસ સારી રીતે છે એ કરી શકીશું બરાબર તો કે દેહ કોષ આયોજન શું કહેવાય અદેહ કોષ આયોજન શું કહેવાય સમખંડતા કોને કહેવાય મેરુદંડ એટલે શું અમેરુદંડ કોને કહેવાય ત્યારબાદ આપણે સંમિતિ અસંમિતિ અરીય સંમિતિ વિપાસ સંમિતિ ગર્ભસ્તરીય વિગર્ભસ્તરીય ત્રિગર્ભસ્તરીય આયોજન કોષીય આયોજન અંગતંત્ર આયોજન પેશીય આયોજન તો આ બધું જ આપણને ક્લિયર હોવું જોઈએ હવે આપણે શરૂઆત કરીએ આપણો પહેલો સમુદાય કે પહેલો સમુદાય જે છે આપણા સિલેબસની અંદર છે એ નથી એટલે કે સજીવ જે એ પ્રજીવ તરીકે છે કે પહેલા ઓળખાતો હતો પરંતુ આપણે માહિતી થોડી એવી આપીને જૂના સિલેબસની અંદર છે પ્રજીવ સમુદાય જે છે એ રાખવામાં આવ્યો છે તો પ્રજીવ એટલે કેવા સજીવ આ પ્રજીવ સમુદાય જે છે એને પ્રથમ સમુદાય તરીકે પણ ઓળખાય છે પ્રજીવ સમુદાય એટલે કેવો સમુદાય તો કે પ્રથમ પ્રાણી સૃષ્ટિનો સૌ પ્રથમ સમુદાય હોય તો એ પ્રજીવ સમુદાય છે બરાબર કારણ કે આશા માટે ભણાવું છું કારણ કે નીટની અંદર છે પ્રજીવ સમુદાયના અમુક પ્રશ્નો છે એ પૂછાતા હોય છે તો કે પ્રજીવ સમુદાયમાં હોય પ્રથમ સમુદાય તરીકે ઓળખાય છે એક કોષીય સજીવ તરીકે પણ ઓળખાય છે કેવા સજીવો એક કોષીય
એટલે આ સજીવોનું આયોજન જે છે એકકોષીય હોય છે. કેવું હોય છે? એકકોષીય હોય છે. હવે એકકોષીયોના તમને બધા ઉદાહરણ છે એ આવડે છે, અથવા તો અત્યાર સુધી તમે બધા જ ઉદાહરણ છે એના ભણી પણ ગયા છો. અમીબા, પેરામિશિયમ, યુગ્મિના, આ બધા જે છે કેવા સજીવો છે? એકકોષીય સજીવો છે. બરાબર, તો એના વિશે છે આપણે આપણા સિલેબસની અંદર નથી, પણ તમારે યાદ રાખવાનું છે, ભણવાનું છે અને લખવાનું પણ છે કે પ્રજીવ પ્રાણી સૃષ્ટિનો સૌથી પ્રથમ સમુદાય તરીકે પણ ઓળખાય છે. એકકોષીય સજીવો કહેવાય છે, અમીબા છે, પેરામિશિયમ છે અને યુગ્મિના તરીકે એને ઓળખવામાં આવે છે. તો એ સજીવના ઉદાહરણ છે. હવે એની લક્ષણો આપણે જોઈએ તો એ ક્યાં જોવા મળે છે? આપણે આપણે એને નરી આંખે જોઈ શકતા નથી. માઇક્રોસ્કોપમાં જોવા પડે છે, એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રમાં અભ્યાસ કરવો પડે છે. એનું આયોજન કેવું છે? એકકોષી, એટલે કે કોષમાં એક કોષ કેન્દ્ર જોવા મળે છે. ત્યારબાદ ખોરાક કરવાની, ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા, ઉત્સર્જનની ક્રિયા એ સારી મદદથી કરે છે, તો કે કોષીય સપાટીની મદદથી. કોષીય સપાટીથી દેહી ક્રિયાઓ કરે છે. દેહી ક્રિયાઓ એટલે કે એના જૈવિક ક્રિયાઓ જે છે એના શરીરની અંદર થતી હશે, કે પાચનની ક્રિયા, ઉત્સર્જનની ક્રિયા એ બધી છે એ કોષીય સપાટીથી છે એ કરે છે. ત્યારબાદ જોઈએ તો આપણે કે એની અંદર વિશેષ શું આપણે લખી શકીએ છીએ, તો કે અમીબા જે છે એ પ્રચલન કેવી રીતે કરે છે? અમીબા છે, પેરામિશિયમ છે, યુગ્મિના, તો કે પ્રચલન, પ્રચલન પદ્ધતિ કેવી છે? ખોટા પગની મદદથી. અમીબા છે કેવી રીતે પ્રચલન કરે છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ છે ખોરાકનો કોણ એની અંદર દેખાય છે, તો એ કેવી રીતે વહન થાય છે? તો કે ખોટા પગના નિર્માણથી. બરાબર, ત્યારબાદ છે કે પેરામિશિયમ, એમાં છે આપણને કેન્દ્રીયની રચના જોવા મળે છે, અમુકની અંદર કશા જોવા મળે છે. તો આવી રીતે છે એ પ્રચલન એક જગ્યાએથી બીજી જગ્યાએ કરે છે. ત્યારબાદ કે એની પોષણ પદ્ધતિ, ખોરાક તરીકે શું ઉપયોગ કરે છે? પ્રાણી સમ છે અને વનસ્પતિ પણ સમ છે. પ્રાણી સમ પોષણ એટલે તો કે પ્રાણીઓ જે ખોરાકના જે કણ હશે પ્રાણીઓ એનાથી પણ સૂક્ષ્મ પ્લવકો હશે એનો ઉપયોગ છે એ કરશે, એના એનાથી પણ સૂક્ષ્મ હજીના જે કણ હોય એ પ્રાણી સમ પોષણ પદ્ધતિ છે એ જોવા મળે છે. ત્યારબાદ કે પ્રજનન પદ્ધતિ, એની પ્રજનન પદ્ધતિ શું છે? તો કે પ્રજનન પદ્ધતિ છે વિભાજન. ત્યારબાદ છે અવખંડન. એવી જુદી જુદી અલિંગી પ્રજનન પદ્ધતિથી પ્રજનન કરે છે. પ્રજનન કેવી રીતે કરે છે? વિભાજન છે, અવખંડન છે, એવી રીતે છે એ વિભાજન છે એ કરે છે. તો આ છે આપણા સૌ પ્રથમ પ્રજીવ સમુદાયના લક્ષણો, જે આપણા ટેક્સ્ટબુક મુજબ છે એ આપ્યા નથી. હવે આપણા ટેક્સ્ટબુક મુજબ છે જે સૌથી પ્રથમ સમુદાય જે છે એના વિશે છે આપણે ચર્ચા કરીએ. ખૂબ જ ધ્યાનપૂર્વક જે વિદ્યાર્થી મિત્રોને ભણવાનું છે, કારણ કે આવે પછીના બધા સમુદાય છે એ એકબીજાના લક્ષણો એકબીજામાં ચાલ્યા ના જાય એ ધ્યાન આપવા. ટેક્સ્ટબુક મુજબ જોઈએ તો સત છિદ્ર સમુદાય અથવા તો એને વાદળી સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલો સમુદાય એટલે આપણા ટેક્સ્ટબુક મુજબ પહેલો સમુદાય, પરંતુ પ્રાણી સૃષ્ટિની અંદર જોઈએ તો બીજા ક્રમેનો સમુદાય છે. બરાબર, તો કે સછિદ્ર તમે એના નામ પર જો જે આને ઇંગ્લિશમાં પોરીફેરા તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? પોરીફેરા સમુદાય. તો કે પોરીફેરા સમુદાય છે જેને સજીવો વાદળી તરીકે
છે શું ઓળખાય છે કે વાદળી સજીવો વાદળી તરીકે પણ એને ઓળખવામાં આવે છે ત્યારબાદ હવે આપણે જે બધું બેઝિક ખાવાના બધા લેક્ચરની અંદર ભણ્યા એ જ શરૂઆત કરીએ કે આ સજીવોનું આયોજન કેવું છે સજીવોનું આયોજન કેવું છે તો આ સજીવો બહુકોષીય છે હવે આપણે જોઓ કે હમણાં આપણે જોયું પ્રજીવ સમુદાય એની અંદર કેવું સજીવ કેવું ખાસ આ તફાવત માટે જ કેવી સમુદાય ભણાયો છે એક કોષી આયોજન એના શરીરની અંદર કેવું આયોજન હતું એક કોષી આયોજન અહીંયા કેવું આયોજન છે તો કે બહુ કોષીય આયોજન જોવા મળે છે હવે તમે સમજી જઈ ગયા કે અહીંયા આ તમારે ન લખવું હોય તો ખાલી તમે એમ પણ લખી શકો કોષી આયોજન જોવા મળે છે કેવું આયોજન જોવા મળે છે કોષીય તો આપણને ખ્યાલ જ છે આપણે આયોજનના સ્તરો ઘણા જ છીએ તો કોષી આયોજનની અંદર શું હોય છે તો કે બધા જ કોષો છે એ શિથિલ રીતે ગોઠવણી દર્શાવે છે બરાબર હવે કે આ સજીવો જે વાદળી સજીવો છે એની અંદર આયોજન કેવું છે કોષીય એટલે કે નહીં તો એમાં પેશી જોવા મળશે નહીં તો અંગ જોવા મળશે કે નહીં તો એનું અંગતંત્ર જોવા મળશે બરાબર હવે અહીંયા આપણે બધા સમુદાયની અંદર શું અભ્યાસ કરવાનો છે તો કે એનું આયોજન શું છે એ ખોરાક કેવી રીતે મેળવે છે એ પ્રજનન કેવી રીતે કરે છે ક્યાં વસવાટ કરે છે એની આદતો એની વર્તણૂકો શું છે એના વિશે આપણે ચર્ચા છે એ કરવાની છે તો કે આ કોષીય આયોજન જોવા મળે છે બીજું એનું આ આયોજન ત્યારબાદ આપણે જોઈએ કે વસવાટ વસવાટ છે એ ક્યાં કરે છે એ આ સજીવો વાદળી સજીવો છે એ વસવાટ ક્યાં કરે છે તો કે ખારા પાણી કે મીઠા પાણીમાં જોવા હવે આપણે આપણા પ્રજીવ સમુદાયમાં શું લખ્યું કે નરી આંખે જોઈ શકાતા નથી આ વાદળી સમુદાયને છે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ જે મુદ્દા છે એ ટેક્સ્ટબુક ની અંદર નથી અપાઈ એ અહીંથી લખીને એડ કરવાનો છે બરાબર તો કે આ પાણી ની અંદર છે ખારા પાણી અથવા મીઠા પાણી ની અંદર જોવા મળે છે બીજો ખૂબ જ મહત્વનો મુદ્દો આ જે સજીવો છે વાદળી સજીવો છે એ વસાહત કરે છે વસાહતમાં રહેવાનું પસંદ કરે છે એટલે કે એ સજીવો એકલા રહેતા નથી અથવા તો એ ક્યાં હોય પથ્થરો સાથે ચોટીને વસાહત નિર્માણ કરે છે ત્યાં વસાહત નિર્માણ કરે છે કે એ પથ્થરો જે સમુદ્રની અંદર હોય નદીઓની અંદર ઝરણાઓની અંદર હોય એ પથ્થરો સાથે ચોટીને વસાહત એટલે કે એકલું ક્યારે વાદળી સમુદાયનું સભ્ય જોવા મળશે ને એની આખી વસાહત હશે કેવું એકાકી અને વસાહતની અંદર ખાસ તફાવત એકાકી એટલે કે એકલું વસાહત એટલે કે આખો એનો સમૂહ વસાહત એટલે એનો શબ્દ શું સમજવાનો છે કે આખો સમૂહ છે તો આ મોટા ભાગે સમૂહમાં રહેવાનું પસંદ કરે છે સભ્યો કેવા છે તો કે મોટા ભાગે છે એ સમૂહમાં રહેવાનું પસંદ કરે છે અહીંયા સુધીનું ક્લિયર હવે આપણે જોઈએ આગળ કે આપણે પછીનો આ કોષી આયોજન પછી આપણે શું લખવાનું વિચાર્યું હતું તો કે એની સંમિતિ તો કે આ સજીવની સંમિતિ જે છે આપણે કેમાં ભણાતા તો કે અસંમિતિ એવી સંમિતિ જોવા મળે છે અસંમિતિ તો અસંમિતિ એટલે શું તો આપણે ભણી ગયા જે સજીવને આપણે મધ્ય અક્ષમાંથી કોઈ ધરી પસાર કરવામાં આવે એટલે મધ્ય અક્ષમાંથી કાપવામાં આવે તો એ સજીવને બે સમાન ભાગમાં વિભાજિત થઈ શકતા નથી એને કહેવાય છે અસંમિતિ રચના બરાબર તો આટલું ખાસ અને ખૂબ જ મહત્વના મુદ્દાઓ છે હવે આપણે એનું આગળ જોઈએ કે આ વાદળી સમુદાય જે છે એનું આપણે અહીંયા આકૃતિ દર્શાવી દઈએ તો થોડા અંશે તમને ખ્યાલ આવે તમે ટેક્સ્ટબુક ની અંદર જુઓ તમારી આકૃતિ કે કોઈ પથ્થરો સાથે છે આવી રીતે છે વાદળીઓ છે એ ચોટી એનો વસવાટ છે કરે છે અહીંયા આપણે બે જ વાદળીઓ છે એ દર્શાવ્યું બરાબર તો કે આ વાદળી સમુદાય જે છે
એની અંદર કોષો આવેલા છે, એ કોષોને કહેવાય છે કોલર કોષો, આને કહેવાય છે આશ્ય. અને અહીંયા છે એની સપાટી પર આ છિદ્રો આવેલા છે, એટલા માટે તેનું નામ સછિદ્ર રાખવામાં આવ્યું છે. બરાબર, અહીંયા થોડા એવું દર્શાવું છું હું, તો કે છિદ્ર જેને ઓસ્ટ્રિયા તરીકે ઓળખાય છે. હવે બધા સમુદાયની કોઈ ને કોઈ વિશેષતા તો હશે જ, તો એના વિશેષતા ઉપરથી જ આ સમુદાયના લક્ષણો છે એ યાદ રાખવાના છે. બરાબર, કે આ સજીવની શું વિશેષતા છે. અહીંયા મેં ફક્ત છે એ વાદળીનું આ આકૃતિ છે એ દર્શાવી છે. આપણે એને જોયું કે એની સમમિતિ કેવી છે, અસમમિતિ છે એ જોવા મળે છે. હવે આ સજીવો છે એ સમુદ્રની અંદર રહે છે, તો એની આસપાસ શું હશે, પાણી. બરાબર, એ તો આપણને ખ્યાલ છે કે એની આસપાસ બધે શું જોવા મળશે આપણને, પાણી. હવે આ પાણી જે છે એ આ સજીવ શરીરની અંદર પ્રવેશ કરશે. કઈ રીતે પ્રવેશ કરશે? અહીંયા આવશ્યકથી પ્રવેશ કરશે નહીં, છિદ્ર મારફતે પ્રવેશ કરશે. કેવી રીતે પ્રવેશ કરશે એના શરીરની અંદર? તો કે છિદ્ર મારફતે, તો કે જળ પરિવહન તંત્ર. છિદ્રો ધરાવે છે, તમે અહીંયા જોઈ શકો છો, આપણે દર્શાવ્યા જ છે બધા છિદ્રો, કે સજીવ જળ પરિવહન તંત્ર એટલે કે એના શરીરની અંદર કોષોની અંદર પાણી દાખલ થશે. પાણી જ્યારે વધારાનું પાણી છે એ આવશ્યક મારફતે છે કે બહાર નીકળશે. બરાબર, તો આ છિદ્રો અથવા તેને સૂક્ષ્મ છિદ્રો પણ કહેવાય. તો જળ પરિવહન તંત્ર છે એ સૂક્ષ્મ છિદ્રો ધરાવે છે. શું ધરાવે છે? સૂક્ષ્મ છિદ્રો છે એ ધરાવે છે. તો એ છિદ્રો એટલે કે એની અંદર છે કે કોષીય આયોજન છે. બરાબર, કોષીય આયોજન છે તો એ પાચન કેવી રીતે કરશે, પોષણ કેવી રીતે કરશે, તો એના શરીરની અંદર છે વધારાના ઉત્સર્ગ પદાર્થો કેવી રીતે બહાર કાઢશે, તો એ બધા માટે આપણે જો જોઈએ તો એમાં જળ પરિવહન તંત્ર એક જ છે જે આ સજીવની ખાસિયત છે. યાદ રાખવાનું છે જળ પરિવહન તંત્ર એટલે શું, તો કે જે વાદળી સમુદાયની અંદર છે છિદ્રો એના કોષોની આસ એની સપાટી પર છે, કે છિદ્રો જેવી રચના છે જે ઓસ્ટ્રિયા જે છે એની છિદ્રો જે છે એને આપણે જળ પરિવહન તંત્ર તરીકે છે એ ઓળખીએ છીએ. હવે એ આ જે ગુહા જે છે, આ ગુહા જે છે એને આપણે અહીંયા છે આ વચ્ચેની છે શું છે, તો કે ગુહા. જે આ ગુહાની અંદર જે વધારાનું પાણી હશે એ વધારાનું પાણી છે એ આવશ્યક મારફતે ક્યાં કરશે, બહાર કરશે. કે આ છિદ્રો મારફતે અંદર આવે છે એના શરીરની અંદર, પરંતુ એ આવશ્યક મારફતે છે એ બહાર છે એ કરે છે. તો એનો ઉપયોગ શું છે, એનો ઉપયોગ શું છે, તો કે ખોરાક ગ્રહણ કરવાનો. આ છિદ્રોના કાર્ય શું છે, ખોરાકને ગ્રહણ કરવાનો, શ્વસનની ક્રિયા કરવાનો, ખોરાક ગ્રહણ કરવા માટે છે, શ્વસનની ક્રિયા કરવા માટે છે. એના સજીવની શરીરની અંદર કોઈ વધારાના ઉત્સર્ગ પદાર્થો હશે, ખોરાક પાચન થઈ જાય પછી તો આપણને ખ્યાલ જ છે શું વધે છે, તો કે ઉત્સર્ગ પદાર્થો વધે છે. બરાબર, તો એ ઉત્સર્ગ પદાર્થો છે એ બહાર કાઢવા માટે છે એની જરૂર પડશે. તો એ આવશ્યક મારફતે છે આ વધારાનું પાણી છે એ દૂર કરી દે છે એના શરીરની અંદર છે, કોઈ વધારાનું પાણી હશે તો એ દૂર કરી દેશે. બીજી એના શરીરની અંદર વિશિષ્ટ રચના શું આવેલી છે, કોલર કોષો. એના સજીવ શરીરની અંદર છે શું આવેલું છે, કોલર કોષો. તો કે આ જળ પરિવહન તંત્ર જે છે એનું અસ્તર, અહીંયા જો મેં ક્યાં દર્શાવ્યા છે, અંદરના ભાગમાં દર્શાવ્યા છે, તો આ અસ્તર જે છે આ જળ પરિવહન તંત્રનું અસ્તર શાનું બનેલું છે, તો કે કોલર કોષોનું. પ્રશ્ન પૂછાઈ શકે કે જળ પરિવહન તંત્રનું અસ્તર એટલે કે અંદરનું સ્તર બરાબર શાનું બનેલું છે, તો કે કોલર કોષોનું બનેલું છે. બરાબર, ખાસ આટલા શબ્દો છે એ ક્લિયર કરવાના છે. હવે એનું ખોરાક થઈ ગયું, પાચન થઈ ગયું, પોષણ થઈ ગયું, તો હવે આપણે જોઈએ કે એ પ્રજનન છે એ કેવી રીતે કરશે. બરાબર, તો એક એની પ્રજનનની ક્રિયા નિમ્ન કક્ષાના સજીવો છે એટલે અલિંગિત પ્રજનન કરશે એવું નથી,
ખાસ અહીંયા એ સમજવાનું છે અલિંગી અને લિંગી પ્રજનન. તો અલિંગી અને લિંગી પ્રજનન છે એ આપણે પહેલા ચેપ્ટરની અંદર જ્યારે પ્રજનન એક ગુણ સજીવનો ગુણધર્મ જે છે એની અંદર આપણે જોયું હતું અલિંગી પ્રજનન કોને કહેવાય અને લિંગી પ્રજનન કોને કહેવાય. તો આ સજીવો જે છે એ ઉભયલિંગી છે. પહેલા એ આપણે સમજીએ કે આ સભ્ય ઉભયલિંગી છે. ઉભયલિંગીનો અર્થ શું થાય? ઉભયલિંગી કોને કહેવાય? તો કે જે સજીવની અંદર લિંગી પ્રજનન પદ્ધતિ અને અલિંગી પ્રજનન પદ્ધતિ એટલે કે નર અને માદા એક જ હોય. શું હોય? નર અને માદા એક જ સજીવની અંદર જોવા મળે એવા સજીવોને આપણે કહીએ છીએ ઉભયલિંગી પ્રાણી. તો કે આ સજીવ જે છે એ અલિંગી પ્રજનન પદ્ધતિથી પણ પ્રજનન કરે છે અને લિંગી પ્રજનન પદ્ધતિથી પણ પ્રજનનની ક્રિયા કરે છે. શું કહેવા માંગુ છું? તો કે આ સજીવો પ્રજનન કેવી રીતે કરે છે? તો કે પ્રજનન જે છે એ અલિંગી પ્રજનનથી પણ કરે છે અને લિંગી પ્રજનન પદ્ધતિથી પણ કરે છે. તો અલિંગી તો એટલે શું? તો કે અલિંગીની અંદર આપણને જોવા મળશે કે આ સછિદ્ર સમુદાય છે એટલે કે કલિકા સર્જન અને અવખંડન છે એ જોવા મળે છે. તો આ બંને શબ્દની તમે સારી રીતે પરિચિત છો કે કલિકા સર્જન કોને કહેવાય અને અવખંડન કોને કહેવાય. હવે કે લિંગી પ્રજનન એટલે શું? તો કે શુક્રકોષો અને અંડકોષો શુક્રકોષો અને અંડકોષો જોડાઈને છે એ પ્રજનનની ક્રિયા થાય તેને લિંગી પ્રજનન કહેવાય છે. તો આવા સજીવો છે એ શુક્રકોષો અને અંડકોષો બંને મુક્ત છે એ કરી શકે છે. એક જ સજીવની અંદર છે શુક્રકોષો અને અંડકોષો ઉત્પન્ન થાય છે અહીં બંનેનું જોડાણ થાય તો એ તો લિંગી પ્રજનન પદ્ધતિ છે. તો આ સજીવોને છે ઉભયલિંગી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આ સજીવો છે પ્રજનનની ક્રિયા થઈ ગયા પછી એમનો વિકાસ કેવી રીતે થશે? એમનો વિકાસ જે છે એ બે રીતે આપણને જોવા મળે પ્રત્યક્ષ અને પરોક્ષ. ખાસ અહીંયા આ બે શબ્દો સમજવાના છે કે સજીવો જે છે એની અંદર પ્રજનન થઈ ગયા બાદ પ્રજનનની ક્રિયા તો કે પરોક્ષ વિકાસ થાય છે કે પ્રત્યક્ષ વિકાસ થાય છે. તો પ્રત્યક્ષ આપણે જે આગળ સમજવાનું છે પરોક્ષ અત્યારે સમજવાનું છે. પરોક્ષ એટલે કે એ સજીવો છે સીધી રીતે છે એના માતૃકોષ જેવા દેખાતા ન હોય. એટલે કે એ સજીવો જે છે કે સપોઝ માનો કે કોઈ ઈંડા આપતા જે સજીવો છે મોટા ભાગે જે પરોક્ષની અંદર બધા જ સજીવો છે ત્યાં શું હોય? ડિંબીય અવસ્થા. અને પ્રત્યક્ષની અંદર શું આવે? બચ્ચાને જન્મ આપે. તો કે પરોક્ષ વિકાસ એટલે શું? તો કે જે સજીવો જે છે એ પ્રજનનની ક્રિયા કરીને છે એ ડિંબી અવસ્થામાંથી પસાર થાય ત્યારબાદ એના પુખ્ત સજીવ જેવો દેખાય. જ્યારે પ્રત્યક્ષ વિકાસ જુઓ તો કે એના બચ્ચા જે છે એ આપણને પુખ્ત સજીવો જેવા જોવા મળે છે. તો અહીંયા આપણે ફક્ત પરોક્ષ વિકાસ આવે છે પ્રત્યક્ષ અર્થ આપણે સમજાયો ત્યારે પણ પછી આપણે એક્સ્ટ્રા ડિટેલની અંદર સમજશું કે વિકાસ એનો પરોક્ષ છે. એટલે કે તો કે ડિંબીય અવસ્થામાંથી પસાર થઈ ત્યારબાદ એના પુખ્ત સજીવ જેવો જોવા મળે છે. શું કહેવાય છે? કે વિકાસ થઈ ગયા બાદ એની ડિંબીય અવસ્થાનો વિકાસ થઈ ગયા બાદ ત્યારબાદ એ સજીવો છે એ પુખ્ત સજીવો જેવા જોવા મળે છે. એ ડિંબીય અવસ્થામાંથી જુદી જુદી બધી અવસ્થાઓમાં પસાર થશે ત્યારે જ એના પુખ્ત અવસ્થા જેવો જોવા મળશે. હવે આ સજીવોના ઉદાહરણ સ્પોન્જિલા, યુ સ્પોન્જિલા, સાયકોન એ આ સજીવોના ઉદાહરણ છે. એટલે કે વાદળી સમુદાયના ઉદાહરણ છે. બરાબર. તો કે વાદળીઓ જે છે એ મીઠા પાણીની અંદર પણ રહે છે અને ખારા પાણીની અંદર રહે છે. હવે મીઠા પાણીની વાદળીનું નામ આપો તો સ્પોન્જિલા જે છે એ મીઠા પાણીની અંદર રહે છે. ક્યાં જોવા મળે આપણને? તો કે મીઠા પાણીની અંદર જોવા મળે. યુ સ્પોન્જિલાને સ્નાન વાદળી તરીકે ઓળખાય છે. આ
આમાં એક એક શબ્દ જે છે એ ખૂબ જ મહત્વનો છે, કારણ કે એક એક શબ્દમાંથી અહીંયા એમસીક્યુ તમારા માટે છે તૈયાર થઈ જશે. બરાબર, તો કે સ્પોન્જિલ આપણે પહેલા જ લખ્યું છે કે આ સજીવો જે છે કેવા જોઈએ છે, ખારા પાણીમાં પણ જોવા મળે છે અને મીઠા પાણીમાં પણ જોવા મળે છે. તો કે સ્નાન વાદળી જે છે એને સ્પોન્જિલા કહેવાય છે, સ્પોન્જિલા જે મીઠા પાણીની અંદર જોવા મળે છે, જે ખારા પાણીની અંદર જોવા મળે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ સજીવો જે છે એ આખીની રચના આકૃતિ પ્રમાણે જે યાદ રાખવાની છે. ફરી વાર એકવાર રિવિઝન કરી દો, આ સજીવોને કયા સજીવો તરીકે ઓળખાય છે? તો કે આ સજીવોને છે આપણે વાદળી સમુદાય તરીકે છે ઓળખીએ છીએ. કોષીય આયોજન જોવા મળે છે. શું જોવા મળે છે આપણને? કોષીય આયોજન જોવા મળે છે. તો કોષીય આયોજન એટલે શું છે? કે એના સજીવો કોષો જે છે કેવા હશે? સ્મૂથ હશે, શિથિલ હશે. એના કોષો કેવા હશે? એકદમ સ્મૂથ હશે અને શિથિલ રચના જોવા મળશે, લૂઝ કોષો જોવા મળશે. ક્યાં વસવાટ કરે છે? તો કે ખારા પાણી કે મીઠા પાણીમાં વસવાટ કરે છે. ઉપરાંત આપણે એને નરી આંખે જોઈ શકીએ છીએ. જ્યારે બીજો આપણે પ્રજીવ સમુદાય હતો એને આપણે નરી આંખે જોઈ શકતા ના હતા. હવે વસવાટ ક્યાં કરે છે? તો કે વસાહતમાં રહેવાનું પસંદ કરે છે. એ શું કરે છે? આખું એક વસાહત છે એ બનાવે છે, વસાહતમાં રહેવાનું છે એ પસંદ કરે છે. ત્યારબાદ આપણે જોઈએ કે સંમિતિ કેવી છે? તો કે અસંમિતિ જોવા મળે છે. આ સજીવોની અંદર અસંમિતિ છે જોવા મળે છે. હવે એના વિશિષ્ટ લક્ષણોની શરૂઆત થાય છે કે એમાં જલ પરિવહન તંત્ર અથવા તો નલિકા તંત્ર. આ કેવું દેખાય છે તમને? નળી જેવું દેખાય છે, એટલે નલિકા પરિવહન તંત્ર પણ કહેશે. જલ પરિવહન તંત્ર અથવા કે નલિકા પરિવહન તંત્ર તરીકે ઓળખાય છે. છિદ્રો ધરાવે છે નલિકા પરિવહન તંત્ર જે છે એ શું જોવા મળે છે? તો કે એના સપાટી પર છે એ છિદ્રો જોવા મળે છે, જેને ઓસ્ટ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખોરાકમાં એ ચિત્રો શું શું ક્રિયા કરે છે? તો કે ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા કરે છે, શ્વસન કરે છે. એના શરીરની અંદર આવ્યાનું ઓક્સિજનની જરૂર પડશે તો ઓટું પણ એના શરીરની અંદર જે દાખલ કરશે. વધારાના ઉત્સર્ગ દ્રવ્યો એ CO2 છે અથવા તો કોઈ XYZ કોઈ પાચન કણો છે એ છે બહાર કાઢે છે. અને અક્ષકનું કાર્ય શું છે? તો કે જે વાદળી સમુદાયની અંદર છે વધારાનું પાણી જે છે એ અક્ષક મારફતે બહાર જે એ નીકળે છે. ત્યારબાદ જોઈએ તો કે આ જે નલિકા પરિવહન તંત્ર જે છે એના અંતસ્તર વચ્ચે છે આપણને ગુહા જોવા મળે છે, અવકાશ જોવા મળે છે. બરાબર, તો આ ગુહા જોવા મળે છે, આ જે દેહકોષ્ઠે આપણને આયોજન જોવા મળે છે. તો કે એનું આ જે આયોજન જે છે જલ પરિવહન તંત્રનું અસ્તર જે છે એ સાનું બનેલું છે? તો કે કોલર કોષોનું બનેલું છે. સાનું બનેલું છે? તો કે કોલર કોષોનું બનેલું છે. હવે ત્યારબાદ જે આપણે જોઈએ કે એ આ સભ્યો છે કેવા કહેવાય છે? ઉભયલિંગી કહેવાય છે. શા માટે ઉભયલિંગી કહેવાય છે? તો કે નર અને માદા બંને એક જ સજીવની અંદર જોવા મળે છે એવા સજીવોને કેવા સજીવો કહેવાય? ઉભયલિંગી કહેવાય. બરાબર, હવે કે એ સજીવો પ્રજનન કઈ કઈ પદ્ધતિથી કરે છે? તો કે પ્રજનન અલિંગી અને લિંગી બંને રીતે છે કે જોવા મળે છે. કે શુક્રકોષો અંડકોષો ઉત્પન્ન કરી શકે છે, એટલે કે નરજન્યુ અને માદાજન્યુ. અહીંયા તમે એમ પણ લખી શકો નરજન્યુ અને માદાજન્યુ ઉત્પન્ન છે કે થાય અને ફલનની ક્રિયા થાય તો એને આપણે લિંગી પ્રજનન કહીએ છીએ. અલિંગી પ્રજનન કલિકા સર્જન અને અવખંડન દ્વારા છે એ કરે છે. બરાબર, ત્યારબાદ છે એ સજીવોનો વિકાસ કેવી રીતે થાય છે? પ્રજનન ક્રિયા બાદ શું થાય? વિકાસ કેવી રીતે થાય છે? તો કોઈ વિકાસ જે છે એનો પરોક્ષ વિકાસ જોવા મળે છે, ડિંબીય અવસ્થામાંથી પસાર થાય છે. વિકાસ પ્રત્યક્ષ જોવા મળતો નથી, એટલે કે પરોક્ષ વિકાસ એટલે શું? તો કે એના જે સજીવો જે છે એના પુખ્ત સજીવો જેવા જોવા મળતા નથી, જુદી જુદી ડિંબીય અવસ્થાઓમાંથી પસાર થાય ત્યારબાદ જે આપણને પુખ્ત સજીવો જેવા જોવા મળે છે. ત્યારબાદ જે આપણે ઉદાહરણ કે સાયકોન છે, સ્પોન્જિલા છે અને યુ સ્પોન્જિલા છે. યુ સ્પોન્જિલાને સ્નાન વાદળી કહેવાય છે, સ્પોન્જિલાને આપણે મીઠા પાણીની વાદળી તરીકે ઓળખીએ છીએ. તો આપણો આ પહેલો સમુદાય છે એ અહીંયા છે પૂર્ણ થાય છે. બીજો આપણે પ્રજીવ સમુદાય લખાયો છે એ યાદ રાખવાનો છે, કારણ કે એનો અને આમાં થોડોક આપણે બેઝ જોવા મળશે. કોષીય આયોજન, ત્યાં બહુકોષીય એક કોષીય હતા, અહીંયા બહુકોષીય સજીવો હતા, અહીંયા આપણે ઇરેસ કરતું બહુકોષીય આયોજન જોવા મળે. બીજું હતું કે અહીંયા નરી આપણે જોઈ શકાય છે, એ નરી આપણે જોઈ શકાતા નથી. બીજું આપણે આજે જે ભણ્યા કે દેહકોષ્ઠ આયોજન છે, અદેહકોષ્ઠી આયોજન છે અને કૂટદેહકોષ્ઠી આયોજન છે, તો એ શાના આધારે હતું? તો કે પાચન દિવાલ અને પાચન નળીના આધારે હતું.
સમખંડતા તો કે બધા જ સોરી જે સજીવોને છે અનુક્રમે બાહ્ય અને અંતઃસ્તર જે છે સમાન ખંડોની અંદર વિભાજિત થાય જેને સમખંડતા કહેવાય છે. અરસીઓનું ઉદાહરણ છે મેરુદંડી અને અમેરુદંડી. તો કે મેરુદંડ જે છે જે સજીવોની અંદર છે મધ્ય ગર્ભસ્તરમાંથી પૃષ્ઠભાગે છે એ દંડ જેવી રચના ઉત્પન્ન થાય એવા સજીવોને કહેવાય છે મેરુદંડી પ્રાણીઓ. જે સછિદ્ર સમુદાયથી લઈને સૂળત્વચી સમુદાય સુધીના બધા સભ્યો અમેરુદંડી છે. કેવા છે? અમેરુદંડી. એટલે કે એમાં મેરુદંડનો વિકાસ થયેલો નથી. અહીંયા સુધીનું જે બધું જ હોમવર્કની અંદર છે એટલે કે દેહ કોષ્ઠથી લઈને છે આપણે વાદળી સમુદાય એટલે કે સછિદ્ર સમુદાય પૂરો થાય ત્યાં સુધીનું હોમવર્ક છે એ આજના લેક્ચરની અંદર છે એ કરવાનું છે. અને બધા જ વિદ્યાર્થી મિત્રો ટેસ્ટની અંદર તમે સારું પર્ફોર્મન્સ આપો કે વધારે ને વધારે મહેનત કરીને છે એ આપણે ટેસ્ટ છે એ લખવાની છે જેથી આપણે ફરી વખત સ્કૂલ ચાલુ થાય અને ટેસ્ટ લઈએ તો તમારે છે એનું રિવિઝન થોડા સમયની અંદર છે એ પૂર્ણ થઈ જાય. તો આની સાથે સાથે એનિમેશન વિડીયો પણ જોતા રહેશું જેના કારણે છે તમને સ્પષ્ટપણે છે આ બધા વાદળી સમુદાય તો ફક્ત ઇમેજ કરવાનું છે તો તમે જોઈ શકો છો બરાબર. તો એ તમે વધારે ઇન્ટરનેટનો યુઝ કરીને પણ જોઈ શકો છો અને આપણા સ્કૂલની એપ્લિકેશનની અંદર એનિમેશન વિડીયો આપેલા છે એ એનિમેશન વિડીયો પણ યુઝ કરી શકો છો. હવે જે આપણે આગળ કોષ્ઠાંત્રી સમુદાય અને જુદા જુદા બીજા વિવિધ સમુદાય છે એના વિશે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે ચર્ચા કરીશું. જય હિન્દ.